મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને વસંત પરેશના નમસ્કાર. આ વખતે કંઈક જુદો જ વિષય શ્રોતાઓની માંગણીને ધ્યાનમાં લઈ મારા લગ્ન અંગે, છોકરીઓ જોવા અંગે, માગા નાખવા અંગે આ બધી વાત જો હું માંડીને કરું ને તો વાંઢા લગ્ન કરવાનું માંડી વાળે. પણ શું થાય, જીવનમાં લગ્ન છે બહુ જરૂરી. હા, મારું એવું માનવું છે, કારણ કે વાંઢા અમે કોઈ સારી નજરે જુએ નહીં, તમે જોજો. હા, ખરાબ નજરથી જોતા હશે કે હા, કોઈ મકાન ભાડે આપે નહીં, નથી અમારે ખાલી નથી. જાજો કોક દી એમ કે વાંઢા છે એમ કહેજો કે ના મકાન નથી હો ભાઈ. અરે વારું જાજુ દે, ના બાપા કીધું ને. 20 વર્ષની ઉંમર થાય ને એટલે લગ્નની બરતરા ઉપડે, તમે જોજો. 20 વર્ષનો થાય ને પછી એને બરતરા ઉપડે. એનું કારણ છે, કોકના લગ્નમાં જાય ને ત્યાં એવો જીવ બરે એનો, કારણ કે આમંત્રણ તો બધે આવતા જોઈએ પણ જવું પડે. ત્યાં જાય ત્યાં જીવ બરે, અને મનમાં એક જ વિચાર કરતો, આપણું કેદી થાય. અને છેલ્લે આમ તો બધા એમ ભગવાન જોયે છે, ભગવાન આજુ સુધી કોઈને કુંવારા નથી રાખ્યા, એક બે છે. એટલે ભગવાન બધાને ક્યાંક ક્યાંક ગોઠવી દે શું, અને બંને પક્ષે થોડી થોડી બાંધછોડ થાય ને એટલે ઘીના ઢામમાં ઘી પડી જાય. હા હા, એક ભાઈએ મને કીધું તું, મને કે આ વરઘોડો છે એ વરઘોડો જ શું કામ કહેવાય, વરગધેડો કેમ ન કહેવાય. આને મારે ક્યાં સમજાવો છું, એટલે મેં કીધું જો ભાઈ ગધેડો છે ને એકારે બે ગધેડા નો હારા લાગે એટલે વરઘોડો કહેવાય છે. તો આવો આજના વસંતના વરઘોડાની શરૂઆત કરું. દુબળો પાતળો બાંધો મારો. દર વખતે શાયરીથી શરૂઆત કરી છે પણ આમાં આ વખતે એ ટાઈપની શાયરી લીધી છે, કારણ કે મારા લગ્નની ખાનગી વાત છે. દુબળો પાતળો બાંધો મારો, ઘરવારી ઊભો ઘોડો, એક મણનો અંબોડો ને એમાં જુઓ તો ખોડો, થથેડા કરે પાવડરના કલરમાં ફેર પડે નહીં થોડો, આ તો વસંતનો વરઘોડો. સૌથી પહેલા તો માગા આવવા ને એ મહત્વની વાત છે. હા, ઘણા એના 60-60 વર્ષ સુધી માગા નથી આવતા. મારે 22 વર્ષ સુધી તો હું ખમી ગયો છું, 22 વર્ષ સુધી તો મેં ગણકાર્યું જ નહીં છું, અને ઘરના કાંઈ ધ્યાન દેતા નહોતા, એટલે હું જઈ ગયો પછી. તો મેં કીધું, અને પછી મેં મારા ઘરનાઓને કીધું, મેં કીધું ક્યાંક વાત નાખીએ આપણે સામેથી. તો વડીલો પાછા એવી સલાહ દઈએ કે જો સામેથી આપણે માગવું નાખીએ ને તેમ લાગે કે મૂર્તિમાં કંઈક ખોટ હશે. મેં કીધું ભાઈ એવું, એટલે એમ કરીને 2 વર્ષ બીજા કાઢી નાખ્યા છું. પછી તો ગળે આવી ગયો, ગામમાં કોઈ નીકળવા ન દે, જ્યાંથી નીકળી થયું કાંઈ. તો ક્યાંય કહું છું દાડે વળગવાનો મેળ જ ન આવે, અને હાલતા ને ચાલતા કોકની કંકોત્રી જ આવે. કોઈ ગોધુલીક સમયે પૈણે, કોઈ બપોરના પૈણે, આપણે હારો એકે સમયનો મેળ ન આવે ને કોઈ હું માગું જ ન આવે. પછી મેં તો બહુ મૂંઝાઈ ગયો, એકલો એકલો ઘણી વાર વિચાર કરું કે આમ નમ, પછી શું છે અમુક ઉંમર વટાઈ જાય પછી તો એ બીજ વર જેવું મળે, પછી મળે ન મળે તો હું તો પછી હાવ રોવા જેવો છે. ઘરમાં ગુમસુમ બેઠો, કોઈ ની યારે બોલું નહીં, પૈણેલા કોઈ ગમે નહીં, હાવ એવો ચિત્ર વિચિત્ર જેવો સ્વભાવ થઈ ગયો, ઓડચકાજ ભરતો હું બધાને. એમાં વરી કોંજણ મારા કાકાને શું કમતી હોય જી, એ એક દી મને કહે છોકરી એક ધ્યાનમાં છે એ કહે તો આપણે જોઈ આવીએ બે. મેં કીધું ઘરનાઓને કોઈને કહેતા આપણે બે જ જઈ આવીએ, નકર શું છે હમણાં પાછા દૂધમાંથી પૂરા કાઢશે ખોટો ખોટો. મને કે એમાં એવું છે કે ઘરનાને ભલે ન કંઈ પણ કેવું તો પડે, કારણ કે કુટુંબનું તો પહેલાં સામેવાળા એ જ પૂછશે કુટુંબમાં કોણ કોણ છે. મેં કીધું પછી કહેશું પહેલ વહેલા આપણે બે જોઈ આવીએ એકલા. એ કાકો બિચારો માની ગયો, મને કે હાલ સ્કૂટરમાં એની વાંહે બેહી, કોઈ જાતના વાહન વગેરેની વાંહે બેહી જ ગયો. મેં કીધું ચાલો, મને કે થોડોક તૈયાર તો થાય. મેં કીધું ભાઈ જો આ પતતું હોય તો મારે તૈયારી નથી થવું. અને ભાઈ હોંશે હોંશે હું ગયો, હું તો છોકરી જોવા ને થોડીક વાર વાતચીત કરવા દઈએ ને, તો મને બે આવ્યો હતો. હવે ગમે એમથી વાતચીત અમારા બે વચ્ચે હાલતી હતી ને કોઈ જાણે શું થયું,
તે છોકરી હળી કાઢતી બહારના રૂમમાં ભાગી. તો પછી મારા કાકા આવ્યા અંદરના રૂમમાં, મને કહે હાલો. મેં કીધું કેમ પતી ગયું? હાલો મને કહે. મેં કીધું કેમ? મને કે બધું ઊંધું થઈ ગયું. વળી મેં કીધું શું ઊંધું થઈ ગયું? આ એમાં નહીં જામે. મેં કીધું પણ સિંહ શું વાત તો કરો તમે, મને આવી રીતે હલવાયો લઈ આવ્યા છો અહીંયા. મને કે હું કાંઈ બોલ્યો નથી, હજી તો હું બેઠો તો ત્યાં ખાલી અંદર ઓયડામાં આવીને હળી કાઢતી ભાઈ ગઈ. મને કે આ જ વાંધો પડ્યો એ કે બાયણે આવીને એમ કીધું દાઢી વાળો બાવો. એટલે આમાં કે આપણું કામ નહીં, આમાં પડવા જેવું નથી. એટલે એમ કહીને વળી બે ત્રણ મહિના બીજા નીકળી ગયા. અને પછી તો કહું છું ને, કોઈ હાથ પકડે એવું નમરે, મિત્રો ઘણા બધા જ્યાં નીકળ્યું એટલું જ પૂછે થયું કાંઈ. પણ તમે, મેં કીધું કોઈ કાંઈ મદદ કરો તો થાય ને, એમને ક્યાંથી થાય શું ને. આમ બધી વાતો હાલતા હાલતા મારી પાસે મિત્રોએ બેચારે નક્કી કર્યું હતું ને, એક છોકરી હતી સારી મજાની, મેં કીધું લાવો જોઈ આવીએ. એ જોવા ગયો તો ખરો, સામાન્ય રીતે કાંઈક પૂછવું તો જોઈ ને. તો અમારે કિરીટ પંડ્યા કે એમાં કાંઈ ચિંતા ન કરવાનું હોય કે બીતા બીતા પૂછી લેવાય કેટલું ભણેલી છો ને, કારણ કે આપણાઓ વિષય નહીં એટલે બહુ. ગઈ વખતે તો કાકા ભેગા હતા, હજી પહેલા તો બધા મિત્રો જ હતા, એટલે મને કે પૂછી લેવાય કેટલું ભણેલી છો ને, રસોઈ કરતા આવડે ને આ ને તે. મેં વરી આમ જઈને બીતા બીતા, છોકરી આમ સારી હતી, જરા નમણી હતી ને, આપણે ક્યાં બહુ સારા હતા. એટલે મેં કીધું જો એ બાને ઘર મંડાઈ જાય, એટલે અડાઈ ડાય વાત તું મંડો કરવા જઈને. મેં કીધું રસોઈ કરતા આવડે? એટલે મને કે હા આવડે. એટલે મેં કીધું શું શું કરતા આવડે? તો તું કે શું શું કરતા તો નનકડાઓને આવડે. મેં કીધું એમ નહીં, રસોઈમાં શું શું કરતા આવડે શું? તો કે હા, કે મને ફરતી ફરતી બધી રસોઈ આવડે. ફરતી ફરતી કે સવારે રોટલી દાળ ભાત શાક, સાંજે શાક દાળ ભાત રોટલી, આ ફરતી ફરતી. એટલે મેં કીધું આમાં બહુ ઊંડું ઉતરાય નહીં. કિરીટ પંડ્યાને કીધું, મેં કીધું રેવા દે બાપા, આમાં પડવા જેવું નહીં. તો જોકે એની તો ઈચ્છા હતી, પણ એને પાછો એક પ્રશ્ન નીકળ્યો મને કે તમારા કુટુંબમાં તમારું કુટુંબ કેવડું? કુટુંબ તો હોય ને, ત્રણ ભાઈ છે, પાંચ બહેનું છે. ના બાપા ના, અમારે અહીંયા નથી દેવી કે અમારી દીકરી ગાય જેવી છે. કે શું અમારા ઘરમાં બધા ઢોરા જેવા છે? ગાય જેવી છે તી. એટલે વાત અત્યારથી જ આવું બોલતા હતા, એટલે મેં કીધું આમાં પડાય નહીં, આ સંસાર લાંબો હાલે નહીં. અને પછી એ વાત પડી મૂકી. આમ આમ કરતા કરતા પછી હું તો કહું છું ને, એટલો બધો ગળે આવી ગયો તો મેં વચમાં તો ખાવાનું બંધ કરી દીધું હતું. ઘરના પૂછે કે મેં કીધું મને ભૂખ નથી યાર. શું પછી વળી કોકે સમજાવી કે આ દાડે વળગી જશે ને, એટલે બધો ઠેકાણ આવી જશે. કે શું પ્રોગ્રામમાં નો જાઉં ક્યાંય? કોકના ફોન આવે તો કે ના છોકરીનો છે. મેં કીધું કે પ્રોગ્રામનો છે. પણ ત્રીજી વાર તો મને એટલી બધી આશા હતી, મેં કીધું આ વખતે તો ઘર મંડાઈ જ જશે. એનું કારણ શું છે? એ સામેથી આવ્યું હતું માગું. દર વખતે તો અમે બધા સામેથી ઉપર જતા, આ તો એને બદલે સામેથી એને આવ્યું માગું. હું તેથી પછી કાંઈ હરકી રીતે દાઢી બાઢીએ સેટ કરીને વ્યવસ્થિત ગયો તો મેં કીધું એક, કારણ કે ઘણી વખત શું જો નથી કહેતા કે ત્રણ ત્રીજી ટ્રાય તો લગભગ પાસ તે જ જતા હોય માણસ. ત્રીજી ટ્રાય હતી, એટલી બધી હિંમત કરીને પહોંચી ગયો. કન્યા બેઠી હતી, જઈને પૂછ્યું. મેં કીધું ભણેલીએ મજાનું સારું. મને કે બીકોમ છે ને LLBનું કરું છું. મેં કીધું ઘણું સરસ. લ્યો મેં કીધું હું બીકોમ ભણ્યો છું ને, આગળ હવે નથી ભણતો, પણ તોય બે ગ્રેજ્યુએટ તો કહેવાય ને. અને ગમતી હતી, હસતી હતી તો મજા આવી. પણ મને કે સંગીતનો શોખ છે મને, એ કહે બહુ સરસ. લ્યો મેં કીધું મારું કલાકારનું કામ છે. મેં કીધું સંગીતમાં તમે શું વગાડો? વાજિંત્ર. મને કે વાજિંત્ર નહીં. મેં કીધું તો? મને કે સીટી વગાડું. મેં કોઈ પ્રશ્ન જ ન પૂછ્યો આગળ. અને ઊંધે ઊંધો એના ઘરેથી આવતો રહ્યો. અહીંયા સીટી વગાડતી આ કોલેજમાં કેટલા વગાડીએ છે આનો, મરવી દી આપણને. પછી તો મને આશા મૂકી દીધી હતી. પણ એમાં વળી છે ને, મેં પેલા વાત ન કરી કે જેનું કોઈ નથી એનો ભગવાન છે. ને એક બરાબર હસુ બુદિયાણી, કિરીટ પંડ્યા, અમર ભટ્ટ ને રજની ને નરભીરામ ઠક્કર ને ધનજીભાઈ ને બધા ભેગા થઈ આવી કે બાપુ એક જગ્યા આવી છે, આમેથી ફોટો આવ્યો છે. અરે મેં કીધું ગામે એમ થાય ગોઠવાઈ જાય શું. મને કે ફોટો જોઈ લઈ ગયે. મેં ફોટો જોયો તો એવો ગમી ગયો આ એક ક્લાસ.
છોકરી રૂપરૂપ ના અવતાર જેવી. મેં કીધું, કિરીટભાઈ મારે જોવાય નથી, આમાં ફોટા ઉપર જ આ પાડી દો છું. મને કે ના જોવા તો જવું પડે, એને કાંઈક પ્રશ્ન તમને પૂછવા છે. તો મેં કીધું, એને આપણી ઘરે લઈ આવો, એમાં ક્યાં મોટી વાત છે? ત્યાં પહેલી વાર ઊંધું કર્યું, મારે ઘેરે એને બોલાવ્યા. એટલે કોઈ અમારું કુટુંબે જોઈ લે આ તે બધું. એ બધું પૂછતા પૂછતા મને કે શું કરો, મેં બેંકમાં નોકરી, શું પગાર છે? મેં કીધું 8000 રૂપિયા. ઓહ, એ કે ન ચાલે, અમારે ન આવે 8000માં. એ કે એવું કંઈક બોલવા માંડ્યા બધા અંદરો અંદર જોવા આવ્યા. છોકરીએ ના પાડી કે કિરીટ પાછો બુદ્ધિશાળી છે. મને કે તારા કાકાની સંપત્તિ કહી દે ને, કે મારા કાકા કરોડપતિ છે. મેં વળી મને જરાક હિંમત આવી, મેં કીધું એને પૈસાનો જ શોખ છે. તો મેં કીધું એમ તો મારા કાકા કરોડપતિ છે, એટલે એ કાંઈ તું ચિંતા ના કરજે. શું મારા કાકાને પૈણી ગઈ? આ મને પહેલી વાર જે છોકરી જોવા લઈ ગયો તો એ કાકો પૈણી ગયો. બોલો, પછી અમારે એક સંબંધીએ કીધું કે આપણા, પછી તો હું તો પ્રોગ્રામ બધા સારા દેતો ને, પછી મારો પગારે વધી ગયો એકલા. પછી ભાઈ શું આમાં શું અંજરદાણા પાણીની વાત છે? તમે ગમે એટલા ઉધામાં મારો ને, પણ જે તમારે ભાગમાં લખવું હોય ને તે સામેથી આવે. કાંઈ નહોતું ને, સવારના 8 વાગ્યામાં આવ્યા બે જણા, શું બેલ વગાડી ઘરના બધા ઘૂમને ચડી ગયા. શું થયું? તો મારા હાટું માગું લઈને જ આવેલા ને, છોકરી છે એ કે બાબુભાઈ બંડીવાળાની દીકરી. હું અંદરના રૂમમાં હતો એટલે મેં કીધું બાપ બાબુ હોય ગમે એ હોય, આપણે શું, આપણે આપણે બાબુનું શું કામ છે? મેં કીધું છોકરી હારી હોય એટલે આપણે આવેલું, બીજું શું. ત્યાં તો એ લોકો સામેથી એવા ગળગળા થઈ ગયા હતા. મને કે મારા ઘરના બધું કહેવા માંડ્યા, એ કે આમ જો કાંઈ ચિંતા જેવું નથી, છોકરી તમારે જો તો દેખાવડી છે, નમણી છે. એક જો તમે વજનનો ધ્યાન ન દો ને તો આ ઠેકાણું મૂકા જેવું નથી. મેં કીધું કેમ વજનનું ધ્યાન ન દે? એને એ કે વંશ વારસાગત છે, બોલ વજન છે છોકરીનું શરીરમાં શું. ત્યાં તો મિત્રો હસુ, નરભેરામ, કિરીટ, ધનજીભાઈ ને બધા મને કે વજન તો એની મેળા ઓછું થઈ જાય છે, આપણી આવશે. શું આપણે કઈ ખાવાનું હશે તો ખાશે ને? હમણાં 1.5 મહિનામાં તો ટીટોળી જેવી થઈ જાય. મેં કીધું ના ના, એમ પારકી દીકરી આપણે લેવી છે તો દિલથી લેવી છે. મેં કીધું પણ જરાક જોઉં તો જોઈ, નજર તો નાખવી પડે, ભલે વજન છે પણ કેટલું છે શું છે કાંઈક જાણીએ તો ખરા. ગયા નામ પૈસે ટકે સુખી છે, કાંઈ હવા ભૂકડી બારે છે નથી. મેં કીધું તો જોઈ આવીએ. ભાઈ અમે તો એ સંબંધી આવ્યા હતા તો આમંત્રણ આપી ગયા કે મંગળવારે 5 વાગે આવજો. એ ગયે તમારું ધીરો તે દી બેઠેલો છું. મને કે વસંત શુક્રવાર જવાનું રાખો. મેં જો ભાઈ તું બોલજે મો કાંઈ માંડ, મારું ઘર મંડાય છે આમાં પછી વાર બાર ના હોય એવું. એ મંગળનું કહી ગયા છે ને એમાં વચમાં શુક્રનું રાખીએ ને ગુરુએ ગુરુએ કોઈક બીજો ઉપાડી જાય, હું તો પાછો હતો એવો ને એવું. તું જાવું તો જાજે શુક્રવારે, હું તો મંગળવારે જઈશ. ભાઈ મંગળવારે અમે તો બે મિત્રોને લઈ ગયા, ઘરના 2-3 જણા ગયા ને જરા જોઈ છોકરી, શરીર તો વધારે પણ હવે આમ સંસ્કારી ખાનદાન કુટુંબનું કંઈ બીજું ટેન્શન નહીં, અને ખાધે પીધે સુખી માણન. અને હું પછી આમ તો હાવ છેલ્લી પાયરી ઉપર આવી ગયો હતો. મેં કીધું હવે મંડાઈ જાય છે ઘર તો પછી થોડીક તો બાંધછોડ કરવી જ પડે. થોડુંક એ બાંધછોડ, એ કેમ બાંધછોડ કરે છે? મેં મનમાં એ વિચાર કર્યો ના ઘરમાં બેઠા બેઠા કે આપણે આવા દુબળા પાતળા છીએ ને એને કેમ બિચારી હા પાડી દીધી, તો પછી આપણે થોડુંક જતું કરવું જોઈએ. આમ મોટું મન રાખીને હા પાડી દીધી. પછી પછી થોડાક સવાલ જાવ, એ લોકોએ સામે જ કીધું કે તમારે કંઈ બીજું પૂછવું હોય કન્યાને, એટલે વળી આપણે તો આટલું પૂછ્યું તો બધા એક ભેગું વધારે હતું. વળી મેં કીધું કંઈક નવું જાણવા મળે તો, એટલે મેં પૂછ્યું, મેં કીધું કાંઈ તમને શોખ શેનો છે? તો મને કે રમત ગમતમાં બહુ શોખ. એનો બાપુજી અડધું અડધું બોલી આવતો હતો. મેં કીધું તમે તો બોલો, આને તો પૂછવા દો. પણ આમ મળતા આવડું કુટુંબ એટલે મેં કીધું બધાય છે માણસો હારા શું. એટલે મેં અને બાપુજી કે કાંઈ ચિંતા ન કરજો, એ કે રમત ગમતમાં એવો શોખ એને કે મેં શું શું રમે છે કે સ્કૂલમાં ઉડતું તું રમતી બોલો. એ કે મેં કે ભલે સ્કૂલમાં રમતી હતી ને અત્યારે શું છે? હવે એ તો વાત પૂરી થઈ ગઈ શું. અરે એ કે ખોખોમાં તો એને મેડલ મળ્યું હતું. આ દેખાડ્યું શોકેસમાં 2 જણા ઊભા થઈને લઈ આવ્યા મેડલ. મને કે આ રહ્યું જો ખોખોમાં મજાનું. મેં કીધું શું અને એ હવે ખોમાં તો એ કે એકવાર તો એક છોકરીને ખો કહીને ધક્કો માર્યો તો જઈડી જ નહીં છોકરી.
અમે શરીર જોયે એવું પછી હું લાગે મેં કીધા કોકને ખો કી એટલે એની ખો નીકળી જાય. પછી મેં જોયું એનું આખું કુટુંબ વારસાગત ગણાયને હોય ને રોગ એવી રીતે આખા કુટુંબ મને પછી દેખાયું આખું ઘર એનું. પછી હવે આપણે નક્કી જ કરી લીધું હતું એટલે હવે ઘર જોવામાં કાંઈ વાંધો નહોતો એટલે એને બાપુજીએ કીધું કે જા બેટા કે જમાઈને દેખાડો બધું કે અંદર ઘર આખું. એટલે હું આમ બધા આમ ફર્યો હું આને અંદરના રૂમમાં ગયો લાઈન સર હાતક ફોટા હતા હો દાદાના દાદીના બધા ગુરુદિયા જેવા બધા ફોટા મોટા મોટા ખીલાથી ટાંગ્યા હતા. મેં કીધું ફોટામાં નાની ખીલી હોય મને કે વજન જુઓ પડે ધોળ દઈને આમાં બધા ગુજરી ગયા છે. મારા બાપુજી એક જીવે છે એ અંદરના રૂમમાં તમે જોયા ને બેઠા બેઠા બોલ બોલ કરતા હતા એ રૂમમાંથી બહાર નથી નીકળતા. તમારે જોવા હોય એના દર્શન કરવા હોય તો બારીમાંથી કરાય કે અંદર સામેથી જવાય. બાકી એ ઢોલિયા ઉપર ઢળી પડ્યા છે કેદીના કારણ કે એ બહુ વજન વધારે 182 કિલો છે એ. અને આમાં હવે ડૉક્ટર કહે છે અમે કાંઈ ન કરી શકીએ. ડૉક્ટર શું આમાં ભગવાન કાંઈ ન કરી શકીએ. એટલે પછી આનો મેં અંદાજ તો માર્યો મેં કીધું 125 કિલો તો આ હશે. મેં કીધું હવે જે હોય તે અમે બધું નક્કી કરીને આવેલા આવ્યા એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું. એટલે ધીરુ મને કે વસંતભાઈ ગોથવાઈ ગયું છે એકલા છો બાકી રમત ગમતની તમે મગજમાં ના રાખજો અહીંયા તમારે આવશે ને બધી રમત ભૂલી જશે. તું ભાઈ સાહેબ મેં કીધું તું એક શાંતિ રાખજે હવે મારું બધું ગોઠવી. એમ નહીં હવે જો હું તમને કહી દઉં આ મંગળવારે તમારું ગોઠવાઈ ગયું બરાબર. હવે તમે મારી વાત સાંભળી લ્યો હવે તમારે નિથિધી શુક્રવારે દેવાની. મેં એનું માન રાખ્યું કે શુક્રવારે ને વસંતભાઈ સકંદ વંતવા હું તમને સાચું કહું છું એટલે અમે નક્કી રાખ્યું બધું શુક્રવારે. આમ તો જીભ તો શું આ તો જીભરો દેવાની વાત હતી. જીભ તો કે ને નાની નાની જીભ હોય એને જીભ હોય આવડો જીભરો કાંઈ તો જીભ આમ તો શું કીએ છે બધા કીએ છે એમ મીઠી જીભ કે જીભ કોઈ અડાડતા નથી ખોટી ખોટી વાતો કરે એ બધી વિધિ પૈતી મીઠી જીભની અને બધું હારાવાના થઈ ગયા. તો હું પછી તો એવો ડાયો ડમરો થઈને થઈ ગયો હતો કારણ કે ઘર મંડાઈ ગયું ને એટલે આપણે ટેન્શન નહીં. પછી કાંઈ પછી તો ગામમાં કોઈ પૂછતું નહોતું થયું કાંઈ હું સામેથી કે તો થઈ ગયું. સારો મજાનો દિવસ ગોતીને હગાઈનું નક્કી કરે જે કરવી છે વિધિ વિગત વ્યવસ્થિત ભલે ગમે એવું પાત્ર બે અમે હમ એવા જ છીએ પણ એમાં કોઈ બીજું ટેન્શન નહીં. એટલે સગાઈની વિધિ રાખી કાયદેસર ને સગાઈમાં અમે 20-25 મિત્રો ને બધા ઘરના કુટુંબને એમ કહીને 25-1 જણા ગયા હતા ને બહુ હરખી રીતે રાખ્યા શું બાબુભાઈ તેડી તો બંડી પહેરી હતી ને એ મોજમાં હતા કહું છું. અને પછી એક ડખો થઈ આવું અટાણે થયો હગાઈની બધી વિધિ પતી ગઈ પછી તો ગોળ ધાણા ખવડાવે ને ત્યાં બધાને એક એક ગોળનું માટલું આપ્યું. ધીરો કે પછી આ ઉપાધિ કેવી રીતે જાઉં અમારે. મેં કીધું ધીરું અહીંયા ન બોલાય હું આવે આપણે આપે છે પ્રેમથી એમને પણ ગોળના માટલા કોઈ દે તો પેલો પ્રયોગ થયા. મેં હું ક્યાંય જોયું નથી હું તો ઘણાની સગાઈમાં ગયા છે. પછી વળી મારા સાસુએ કીધું કે અમારે ગોળનો વેપાર જ છે એટલે પ્રેમથી આપ્યા છે શું તો પછી હવે ધાણાનું બાચકું એક એક આપો. મેં કીધું આમાં ધાણા ને એવું ના મગાય ગોળ તો છે ને મિષ્ઠાન કહેવાય શું ઠીક હાલ હાલ હોય તો આપ્યો છે પ્રેમથી તો ઉપાડી જશો ગમે એમ કરીને શું એ બધાને કે ગોળના માટલા ને એવા ભૂંડા લાગતા 25 જણા માટલા લઈને આવતા હોય કેવા લાગે શું અમુક અમુક તો બીજા રસ્તેથી ઘરે વયા ગયા ને પછી તો થાકીએ છે ને ઘરે પહોંચી આવડા માટલા ઉપાડીને શું એટલે હગાઈની બધી આ વિધિ પૂરી થઈને પછી તો શું તે પછી તો વ્યવહાર બંધાઈ જાય એટલે એકબીજાને ઘરે આવવું જ આવું. પછી અમારા ઘરે એક દી તેડી આવ્યા હતા એને એટલે મેં કીધું રસોઈ બનાવતા આવડતું કહેતી હતી ને બધું ફરતું ફરતું આવડે છે ને હું કેટલી સારી સારી રસોઈ બનાવો પછી એટલે પુડલા બનાવ્યા. પુડલા બનાવું કે ઓહો પુડલા બનાવ્યા પણ અમારું આખું કુટુંબ સ્લીપર ખાતું હોય ને એવું લાગે. સ્લીપરની માથે ખાંડની ચાસણી નાખીને ચૂંસતા હોય ને એવી રીતે અમે પુડલા ચૂંસ્યા. ને કોઈ જાતનું મેળ વગર પુડલા ને ખમણ ઢોકરા બનાવ્યા હતા. આનો ક્યાં મેળ આવ્યો મને કે આ ખારી દાઢ માટે કે ખમણ ઢોકરા કેવા કહું છું અમે તો ઘણા ખાધા છે આમ ઘરે ઉતરી તો ઓયા જાય ખબર ન પડે. આ તો વાદરી ખાતા હોય ને
હા હા, એસટીની બસમાંથી વાદળીઓ નથી નીકળતા દૂધા, એને કેમ પાણીમાં બોરીને ચૂસી લઈએ, એમ ચટણી ચૂસી લઈએ. પણ શું છે એનું મન નહીં તોડવાનું. બધા હસતે મોઢે ખાઈ ગયા, વાદળ્યું તો વાદળ્યું, છોકરા સાફ કરી નાખે એટલે એને એમ ના લાગવું જોઈએ કે કુટુંબમાં હું ઉપડી જઈશ, ને કાં આ કુટુંબમાંથી કોઈ ઉપડી જાય ખાઈ ખાઈ. હા પણ આ તો લગ્ન બધું એવું છે આમાં તો. અને ભાઈ પછી બધું નક્કી થઈ ગયું હતું, પછી ભાઈ આમાં શું છે કે બધા મિત્રોએ સલાહ દેતા હતા અને કુટુંબના આવે કીધું કે હગાએ બહુ લાંબુ નહીં રાખવાની જટ. અને મને પાછું એમ જ હતું, કારણ કે વરી આમાં કાંઈક નવા ડખા નીકળી પડે ને વરી ક્યાંક આંધામાં તૂટી જાય, કારણ કે આમાં ફાંતરા મારવાવાળા ઘણા હોય. હું આ હરી કરી આવે વરાજો આવો છે ને છોકરો હારો નહીં, પરમદિવાળા પરમદિવાળી છોકરી ભેગો ઊભો હતો ને હું કાંઈક હું હરી કરી આવે તો માંડ આપણું બધું ગોઠવાણું હોય ઘુમરે ચડી જાય. એટલે વસંત પંચમી આવતી હતી એટલે મેં કીધું શિયાળો શિયાળો તૂટી પડો કરી નાખીએ. શું બધા સગા સંબંધીઓને બોલાવીને દિવસ નક્કી કરી નાખ્યો વસંત પંચમીને દી ગોઠવાઈ જવાનું. એ વસંત પંચમીનું હાઈ ક્લાસ મુહૂર્ત કઢાવી લીધું, કંકોત્રી છપાઈ ગઈ બધું એકલે ત્યાં એમના બાપુજીએ ડખો ઊભો કર્યો મારા સસરાએ. એ કે અમે છીએ ભલે જામનગરના પણ લગ્ન મારે અમદાવાદની બાજુમાં અમારું વતન છે ને ત્યાં કરવા છે. મેં કીધું અહીંયા ગામમાં ગામમાં કરો ને, હું ના ના બાપા એ કહે વરી મને એમ થયું કે આના હાટુંથી અટકે નહીં. એટલે મેં કીધું ના એ તમારી જેમ મરજી હોય, તમે ગમે ત્યાં જાય પાકિસ્તાન જઈને કરો પણ કરો. મેં વળી પૂછ્યું મેં કે તો પછી ક્યાં રાખવાના છે, કયો તમારે કંકોત્રીમાં પછી લખાવવું હોય ને ખબર પડે. એટલે મને કે અમદાવાદથી વડોદરા જતા રસ્તામાં બાજવા ગામ આવે છે ને ત્યાં એ મારું વતન છે કે ત્યાં બધા બાપ દાદા ને બધા અમે વાંચ પૈણા છીએ, શું અમારી દીકરી છેલ્લી છે કે એને વાંચ કરવા છે કે શું. મેં કીધું મજાનું ના આ તો મેં છેલ્લી જોઈ ને આવી ક્યાં આડદો થોડી હોય મજાનું. હવે મને તકલીફ પડી અને આ તો મેં પાડી દીધી ને પછી હું કંકોત્રી છાપણ લખાણ લખવા બેઠો એમાં એવો ઘુમરે ચડ્યો, કારણ કે એમાં તો બધું મંડપા રોપણ નાની એ બધું બધું મેળ મેળ આવ્યું. પણ હવે આ જાન પ્રયાણ આવ્યું સવારે 6:30 જામનગરથી બાજવા જવા ઉપડશે, હા એ સારું મેળે જ ન આવે. મેં જાઉં તું બાજવા એ હકીકત હતી, ત્યાં બધા એમને સમજાવવા કેમ, પછી એક એકને કહેતો તો મેં કીધું બાજવા ગામ છો આપણે ક્યાંય બાજવા નથી જવું. ને ભાઈ બધું ગોઠવાઈ ગયું. આમ આગલે દિવસે હાંજી રાખે ને, અમારે હાંજી બાંજી એમ તો રાખી હતી, હાંજી મેં બધા આવ્યા, ધીરુ આવ્યો એની વહુને, મેં કીધું દાંડિયા રાત નાને કે મસ્તી ના કરે ધમી શકે છે તો. એટલે મેં કીધું ના તું નોરમે તો કાંઈ નહીં, પણ વતન ભાઈ તમને બધું જાણો છો તમને બધી ખબર છે પછી શું કેમ મને બોલાવો છો, એને મેં બેસાડી દીધી છે ને ખુશીમાં તો તમારી વહુ હોય તો રમી શકે તો તમારે કેવું પડે એને છૂટથી રમવા દો. એટલે હાંજીમાં ઓર્કેસ્ટ્રા બધું રાખ્યું ને એકલા ને બીજે દી પછી જમણવાનું નક્કી કર્યું કે શું શું બનાવવું આ તે. તો વ્યવસ્થિત શિયાળો છે તો ગામમાં આપણે બધે સંબંધો હોય એટલે બધાને જમણવારે કર્યો આ એકલા સરસ મજાનું. તેમાં અડદિયાને ઊંધિયું રાખીએ મેં કીધું દીધું કે વસંતભાઈ એક કામ કરો ને ચોરવાના લાડુ રાખી દો. મેં કીધું ધીરુ મારા લગ્ન છે કાંઈ મૈણું નથી થયું, યાર મૈણામાં હોય ચોરવાના લાડવા બહારમું કેવું હોય ને એમાં તો એ તમને આ તો મને શું છે ટૂંકું પતતું હતું એટલે મેં કીધું શું માથે ખસખસ જાદી ચોતાડી દઈ ને તો બધા બહુ ખાઈ નહીં ઊંઘી જાય નથી ઊંઘાડવા કોઈને. મેં કીધું એટલે માન માન બધું જમણવાર પૈતો એની અંદર આ મહિનો તો ધીરુ પીરસવા ના પાડી દા દાદ બધો ભાઈ દાદ દાદ બધો ભાઈ ન ધીરુ તું રેવા દે તારે કાંઈ પીરસવું જ નથી. શું બીજા બધાને કાંઈક બીજું સમજાય ને આવી રીતે બોલાતું હશે મને કહેવાય બધાના લગ્નમાં આમ જ બોલતા હોય છે તમને. હવે એમ તો તમે જાણી કેમ નવી નવાઈના પહેલી વાર પહેરતા હો મજા એમ જેમ ઠીક કરું. એ બધું જમણવાર પહેરતો ને પછી બીજે દી તમારે હવારમાં નીકળવું હતું કારણ કે ઠેઠ બાજવા પહોંચવું હતું એટલે જાનમાં હવારના પોરમાં એક દી આગલે દી જાય ત્યાં પહોંચી શકીએ ને બીજે દી હવાર 11 વાગ્યાનું મુહૂર્ત હતું તે આગલે દી પહોંચી જાય તો જ મેળ આવે. તે બધા નક્કી કરી લીધું મેં કીધું હવારના પોરમાં 6 વાગે આવી જવાનું છે. તાણી તોણીને ગમે એટલી મહેનત કરીને તો એ મેટાડોર બાંધી હતી કાંઈ બહુ લાંબાને તો કેવું નહોતું પણ
ધીરુ કે મારું નામ રાખ્યું છે ને અત્યાર સુધી કૂચે મળ્યો તું ખબર છે ને બધી જગ્યાએ. હા તમે હવે તાણે ફટ દઈને ઉપાડીને ઉદા મને ઉડાડી દેતા નહીં. ભાઈ તારું તો રાખ્યું છે એમ નહીં, મારું રાખ્યું છે તો પછી મારી વહુ એકલી કોની આગળ રહીએ. ધીરું બે નહીં શું બસ ને કાંઈ વાંધો નહીં. અમારા લગ્નમાં કેમ લઈ ગયા હતા તમને? હું તો એકલો જ આવ્યો હતો એમ નહીં કાંઈ વાંધો. પછી મેં લઈ આવજે નાલ બાપા ટૂંકું કર. તો 35-38 જણા થઈ ગયા, 38 જણા. મેટાડોર 30 બાંધી હતી ગાયત્રીવાળા ભાઈ. મને કે એકલા તમને 700 રૂપિયામાં રિટર્ન કેવી હોય? માન માન બાંધી હતી વાંકડ મોકડી ગઈ. એમાં 39 ઉછાલી દેજો ને તમને કાંઈ વાંધો નહીં. એમાં બધાને બોલાવ્યો હવાના 6:30 વાગ્યા. ઓલું વરી કે એક નક્કી કરીને કે ઘોડો તો કાઢવો જ નહીં ને ઘર આગળથી, આવો પ્રસંગ છે ને. હવે આ છેલ્લો પ્રસંગ છે વસંતભાઈ, પછી તો કોઈ છે નહીં. તો ઘરથી 5 તાવા લાગે મેટાડોર રાખવાની ને અહીંયાથી મેટાડોરમાં બેસી જવાનું. અહીંયા સુધી ઘોડાઓ મેં કીધું એ રહેવા દે ને. મને કે ના ના તમારા બધા ભાઈ બંધ નાચવું ના હોય. હું બેન્ડ બાજા વાળા ઢોલીને કંઈક આવ્યા ને હવાના પોરમાં. તેમાં બધા કે સાફો બાંધતા કોઈ ન આવડે. મેં કીધું રહેવા દે, અરે હોય સાફો તો બાંધવો જ પડે. તે સાફા બાંધવા તો ધીરું બોલો મારા બાપને આવડે છે. એક જણાની સ્કૂટી માં બે ગયો, થોડીક વારમાં પાછો આવ્યો. મેં કીધું કેમ? તો કે મારા બાપ એમ કે છે ધ્યાનમાં તેરી જાય તો બાંધી દઉં. તારો બાપ છે કે આફતનું પડી ગયું છે? રામનામામાં 38 જણા થઈ ગયા જેથી તારો બાપ આવે. તો કે એ કાંઈ બિચારો જમશે નહીં, દાંત કઢાવ્યા છે ને બધા, એટલે કાંઈ ખાતો નથી. તો ભેગો ભેગો આવશે. મેં કીધું હાલ ને ભલે લેતો, સાપો બંધાઈ જતો તો ટૂંકું થાય ને. એ ગયો ત્યાં તમારે જયેન્દ્રસિંહ જાડેજા આવ્યા કે શુભેચ્છા આપવા આવ્યા હતા. કે હું જાનમાં તો નહીં આવી શકું, ના પાડવા આવ્યા હતા. કે સાફા બાંધો શું વાત છે? કે મારા દરબારોમાં તો બહુ બાંધી ગઈ, લાવો બાંધી દઉં. કચકચાવીને કાન બઠા કરીને કેવો બાંધી દીધો આ એકલાસ. અને માથે વળી પાછું શિવશક્તિની પીન ભરાવી દીધી આમ માથે. બોલો હું તો રાજી થઈ ગયો હતો, હું તો પછી તો તૈયાર થઈ ગયો હતો, કાંઈ કામ નહોતું. ને ઘોડા તો ક્યાં આવે આગળ જેવા કોઈ હતા ત્યાં? ઓલા ઈશાકભાઈની ઘોડાગાડી એ બંધ કરી દીધી હતી, ઘોડાગાડીમાં છોડી લીધો. ઈશાકભાઈનો લઈ આવ્યા તો કોઈ ઘોડો તે રાખ્યો તો અહીંયા. ઘોડો આમ સારો આમ કાંઈ એને બિચારી કન્નડગત નહોતી, તું ઊભો તો આવીને. પણ હું જેવો માથે બેઠો ને પણ હાલે નહીં. મેં કીધું કઈ હાલશે ને, હમણાં કઈ ઘોડો હલાવતા આવડે નહીં. મેં તો હું બેઠો બધા આગા ગયા ગયા. મેં કીધું ભયા ક્યાં જાઉં છું મને એકલો ને માથે મૂકીને? એટલે તો હું ના પાડું છું ભાઈ, આ નથી મારે ઘોડા ઉપર ને જ્યાં. તો વળી બે ત્રણ ભાઈ બંધ આવ્યા ને વળી કિરીટ પંડ્યા બધાને સમજાવ્યા કે હાથ દેવરા હોય કે એટલે ધરા ધરા ભાઈથી ધક્કા મારે ઘોડાને. તો મેં કીધું ધક્કા મારે આમ આવો તંદુરસ્ત ને સારો ઘોડો છે, હાલે શું કામ નહીં? તમે તપાસ તો કરો યાર, ઈશાક ક્યાં છે? મેં કીધું શું તે ઓલા ભાઈ જે આવ્યા હતા ને ઘોડો લઈને, કે એમ મૂળ શું છે કે ઈશાકભાઈ બહેન તો જ હાલે. એટલે લગ્ન મારા છે ને ઈશાકભાઈ બહેની માથે. તો કે આ શું છે, ઘોડાગાડીમાં જ વર્ષોથી આવેલો છે ને, એટલે ઈશાકભાઈ જેવો ઘોડાગાડીમાં બેહે ને એટલે તરત ભાંપું ભાંપું એમ બગાડે એટલે હાલે. એ કે ભાઈ આમાં એ કેમ? પછી ફરી બે ત્રણ મિત્ર એને કે હું એક આવી ગયા ફોન કર્યો ઈશાકભાઈ ને, ભાઈ આ ઘોડાનું શું કરવું તમારા વગર હાલશે નહીં. પછી એને સમજાય ઓલા ફોનમાં, એટલે મારી બગલમાં એક ભોંપું રાખ્યું અને પછવાડેથી એક જણા ભોંપું ભોંપું કર્યું ને એટલે આવ્યું. બોલો તો મેં તો રસ્તામાં હું તો મૂંઝાતો હતો કે 85 ઊભો રહેશે કે નહીં. એને ઊભો રાખવા તો ઈશાક કીએ તો જ ઊભો રહીએ. હું આમ પહોંચ્યા બરાબર નું, અમે હું પહોંચવાની તૈયારીમાં હતા 85 આગળ, અને ધીરુ નો બાપ ઘરે પહોંચ્યો. કારણ કે એને એમ કે સાફ ઉભાંધીને જાનમાં ચડી બે હું. ત્યાં તો ચોકીદાર ઉભો હતો અહીંયા ઘર આગળ જ. તો ધીરુ નો બાપ કીએ વરરાજાને કાઢી ગયા કે ભાઈ વરઘોડો નીકળી ગયો એમ કહેવાય વરરાજા? એ કે બધું એક જ કહેવાય કે? તો કે જાઓ જાઓ ઝડપથી 85 ટાવરે પહોંચ્યા, અહીંયાથી જવાના છે શું? અને ભાઈ કોકની સ્કૂટીમાં બેસીને પણ ધીરુનો બાપ આવ્યો હું. હું આવીને પહેર પહેલો ધીરુને જ એક તમાચો માર્યો. શું મૂકીને વયો જાસ? ધીરુ કે પણ તમારે તમે 7000 હતા, દાંત કઢાવ્યા છે તો એમાં દવા ચોપડતા હતા, તો મને એમ કે વાર લાગશે. બધા કૂચો ડૂચો કરી નાખ્યા બધાને મેટાડોરમાં ઠો ઠો ભરી દીધા.
ને બધા બે ગયા. પછી હું તો હવે નક્કી થતું હતું મારે તો પાછું શેમાં જવું. ઘણા ભાઈબંધો બધા હતા, બધા પાસે મારુતિ ઘણા બધા પાસે. મેં કીધું કોઈ કીએ તો અમે ખબર નહીં પડતી, મેં કીધું લઈ આવવાની હોય. બધા ના ના કરી રાખે, તમારે ગિરીશ ગણાત્રા કે હું દઉં, પણ એક શરત એ કે વર્તા તારી વહુ નો બે એમાં. મેં કીધું એવી રીતે કોઈ તો એ તો બે ને એના આટું જાય છે. ના બાપા એ કે મેં હમણાં જ ગાડી લીધી, તું ભાંગી જાય ગાડી. એ હવે અમે નક્કી જ કર્યું. પછી મેં કીધું મગજ મારી કરો, ભાડે મારુતિ લઈ લીધી હું. અને ગયા તો મારુતિમાં જ માભાથી હું. ધીરુ મારી વાંહે બે ગયો તો પેલો આવ્યો ધીરુ, તો મેં જોયો. મેં કીધું ધીરુ આ શું લઈ આવ્યો? પ્લાસ્ટિકની ડોલ અને એની અંદર હોકી ને લાકડી ને એવું. મેં કીધું આ શું છે? શું કેમ શું છે એટલે આપણે બાજવા નથી જવું? અરે ભાઈ તને કેટલી વાર સમજાવું, બાજવા ગામ છે કહું છું, આપણે થોડું બાજવા જવું છું આમ. એમ નહીં ભાઈ, લગ્ન તાણું છે, કોઈ પ્રસંગમાં કંઈ માથાકૂટ થઈને કોઈને વાંકું પડી ગયું, ઝપાઝપી થઈ જાય તો બે ઉપાડીને નાખી દઉં, તો આપણું કાંઈ એવું નહીં. આપણે ભાઈ નથી હું કે ધીંગાણે જાવું. આ પ્લાસ્ટિકની ડોલ ભાઈ દોર વસંતભાઈ મેં સમજીને લીધી હતી. તમે કાલના મહિંદા હતા, 30 જણાની મેતાદો છે, 32 થાય, 36 થાય, 38 થાય, વારી ઘણી મારા સામું જતા હતા, ખબર છે ને? તો મને એમ થયું કે છેલ્લી ઘડી આ મિત્રતા ભાવે કદાચ એવો પ્રસંગ આવીને ઊભો દે કે ધેદિયા તું એક ઉતરી જા. પણ હું ઉતરું નહીં, પ્લાસ્ટિકની દોર ઊંધી વાંધીને મેતાદોરમાં બેસી જાઉં માથે. દિમાગ મેં કીધું તું ભાઈ મારા ભેગું મારુતિમાં આવી ભાઈ. અમે પછી રમરમાટ ગયા તે રસ્તામાં ચોટીલા આવ્યું હતું. ચોટીલા ધીરુ પાછું ધાર્મિક કહ્યું ને કે દર્શન કરતા આવીએ. એ વાત બરાબર છે. તે ઉભે પગે એમનું તરત દર્શન કરીને પાછા ધીરુ મને કે વસંત ભાઈ દર્શનથી જયો કેવો પરચો મળ્યો. મેં શું થયું? તમારા સાસુ દર્શન કરતા હતા ધરમ છોકરી જતા કે પ્રાર્થના કરવા આવ્યા હશે કે માન ગઈ છોકરી આવી દાદી કોણ લે વસંતભાઈ? મગજ ધીરું કઈ બોલજે મો, મગજ મારી ના કરી ના હોય અહીંયા તે થોડા અહીંયા હોય. મને કે મને એવું લાગ્યું આ તો આપણે પૂછી લો શું આજે શું થઈ. હું કાલ લગ્ન છે ને એ થોડા અહીંયા હોય. મગા તો કદાચ મને એવું લાગ્યું દૂરથી મેં જોયું ને એવા દાદા બીજા કોઈ છે નહીં, આપણા પંથકમાં છે નહીં કોઈ. એમ માંડ મનમાં સવારના પોરમાં સવારે 5 વાગે પહોંચ્યા. 11 વાગે તો અષ્ટમેળા પડતો ને સવારે 5 વાગે જાન પહોંચ્યો. હા પણ 11 વાગામાં શું થાય, બીજું કાંઈ કામ હોય ને રાત્રે 11 વાગે લગ્ન હોય એમાં દિવસના કામ શું. સવારે 5 વાગામાં પહોંચી ગયા હતા. હું આ ગયા હતા તો ઉતારો સરસ આપ્યો હતો મજાનો. ને મારે ધનજીભાઈ એક ખાર આગળ બેઠા હતા, લપટી ગયા જતા હવે મૂસ દાંતણ કરવાનો ભરભડીઓ બહુ હોવાના પોરમાં. હું તો ઉતારો આપ્યો અહીંયા તો ધ્યાન રાખું છું ને, મોરીમાં પગ લેપટો એને વળી થોડીક વાર બધા હે હે કરીને નરભેરામને ઉપાડ્યા ને એને બાયણે લઈ ગયા. એને બાયણે લઈ જતા હતા નરભેરામને ઠેબું આવ્યું. મેં કીધું હવે તમે મૂકો ને હવે તમે. આમાં મેં કીધું ખબર નથી પડતી જાનમાં આવ્યા છે કે શું કરવા આવ્યા છે. મેં કીધું 7-8 જણા મારા રૂમમાં ગરી ગયા. તમે ઓલા કે વરાજાના રૂમમાં કોણ છે? મેં કીધું એ તો હું કહું છું વરાજા જ બાયણે ઊભો છું હું તો. કારણ કે મેટાડોરનું બાયણું ખોલ્યું તો ઓલા પાણા ઠલવા એમ ઠલવાના બધા માલિકો છું. હા વેવાય ઘુમરે ચડી ગયા શું થાય. અને ભાઈ હજી તમે ગયા ને પછી સીધું જાન આવે ને સીધું પોખે આવતા હોય એટલે નિયમ એવો છે કે હાહું પોખવા આવે. હે હું તો આ વરી ઘૂમડ ચડાવી દીધો મને શું. મને કહે ધ્યાન રાખજો નરભેરામ. મને કહે મેં કીધું કેમ? પેલો પ્રસંગ એવો છે કે છોકરી પોંખવા આવી છે. મેં કીધું મારા દીકરી બે એવા જાડા છે મૂકને યાર મગજ મારી તને કાંઈ ખબર ના પડે અમને કંઈ છીએ સમજતા નથી યાર. ત્યારે છેલ્લી ઘડીએ તમારે બધું બગાડવું છે હું તો ઓળખું કે નહીં એમ નહીં. પણ મને કહે જો આ જ હોય તારી સાસુ તો નાક ન ચાલવા દેજો, અહીંયા નાક પકડશે કે અંદર ઉમરામાં જઈશ ને એટલે હા મૂળમાંથી ઉખેડી લઈએ એમ. મેં કીધું તમે આડા ઉભા રહેજો રૂમાલ રાખીને. હું એ માંડ માંડ બધી વિધિ કરીને અમે તો અહીંથી હાર લઈ ગયા હતા ને. અમે તો હારો આવડો હારો બનાવ્યો હતો. એ હારની બધી વિધિ એની અંદર બધી પૂરી કરી અને હજી તો બરાબર એને ડેલીમાં એન્ટ્રી કરીને ત્યાં બાયું ગીત ઉપાડ્યું છું.
આંગણે પરણવા આવ્યો છે રૂડો મોરલો, બેની મારી હોંશેથી પરણે ને લાગે રૂડી ઢેલડી. ઢેલડી કીધીને હું હિપકે ચડી ગયો. મેં કીધું બંધ કરો આ ગીત, આમાં જેટલી ઢેલું છે ને એ બધી ઢેલું ગુજરી જશે. આ બધી મગજમારી કરીને પછી બરાબર હાંજનો ટાઈમ હતો, લગ્ન હતા એટલે કોઈ બીજું ટેન્શન નહોતું, પણ મંડપે જબરજસ્ત નાખ્યો હતો માલિકો ડેકોરેશન ને જમાવટ એમ. મારા સસરાએ કાંઈ કાચું કાંઈ નહોતું રાખ્યું, આમ બ્રાહ્મણ એવો જબરો અડીને બસતા જેવો ગોતી આવ્યા હતા, આમ અવાજ કરે ત્યાં તો રાડો પડી જાય એવા મોટે મોટેથી શ્લોક બોલે, સ્વાહા કિયર યાર ગમે ત્યાંથી કોઈક ચપટીનો ઘા કરે. અને આને પછી મારે તકલીફ ક્યાં પડી હતી, શિયાળો હતો એટલે બધાએ બહુ આગ્રહ કર્યો હતો જોધપુરિયા, કારણ કે સાફો હોય એટલે જોધપુરી કોટ બનાવવાનો, અને તળો તળ બંધ ગળાનો જોધપુરી કોટ. હા, ત્રણ ભાઈ બંધે ભેગા થઈને ફિટ કર્યો કહું છું, અને ઓલું આગળ ઓલા ઇટાલિયન પાટલુનની ફેશન હાલતી આમ તળો તળ પહેરવાનો, એ તળો તળ પાટલું. અને જમાવટ એવી થઈ ગઈ એટલા બધું લાગી ગયું, પછી ધીરે ધીરે આપણે શું લગ્ન એવું, તમે લગ્નનો સૂટ પહેરી લ્યો ને પછી તમારી ચાલ ધીમી જ થઈ જાય, બોલો ગમે એમ હોય. હા, એવા ધીરા ધીરા ડગલા માંડું પણ અવાજ આવે ચર ચર ચર. ધીરુ મને કે ના પાડી હતી ને આવું તળોતળ પાતળું ના બનાવજો. ત્યાં કિરીટ પંડ્યાએ કીધું નવા બૂટ છે એમાંથી અવાજ આવે છે, એ બધાને શાંતિ થઈ. મેં કીધું હાલો કાંઈ ચિંતા જેવું નથી, ને અત્યારે પાટલું ફાટી જતું કેનું લેવું, હામા પક્ષે તો કાંઈ મગાય એમ હતું નહીં, એનું એક પાટલું હુકાતું તો બધા જોયું હતું, અમારું આખું કુટુંબ આવી જાય એમાં. હું તો ભાઈ એમને લીલા તોરણે આવેલો પૈણવા હું, ને એ લોકોએ બેન્ડ વાજા બોલાવ્યા હતા ને ધબધબાટી ગીત ને આને રમઝટ બોલતી હતી ને બાયુ ગીત ને ગરબા ગીત ને લગ્ન ગીત ને જેને મન પડે એમ હોવ નાચતા હતા ને ફટાકડા કોઈ ભોંચકરી ફોડતા હતા ને કોઈ આમ તેમ, આખી જમાવટ હતી બાજવામાં આમ જમાવટ. મારા લગ્નમાં વિઘન કાંઈક કાંઈક તો આવે ને, સારા કામમાં હો વિઘન હોય એમાં. ત્યાં ઓલો ધીરુએ જ બધી ઉપાધિ અમતો કરાવી હતી. હવે એ ઓચિંતાનો નરભેરામ ઘણા આમ આમ કરતા આવ્યા, મેં કીધું શું થયું શું, તો એ રોવા જેવા થઈ ગયા. એટલે મેં કીધું શું થયું, પછી મને એમ એકલા જ ત્યાં જોયું તો વાહે ધીરુના દાંત ખૂટી ગયા હતા એને. હવે આનો નિવેડો આ ગામડામાં કે પછી તો, જોકે આ લોકો તો વેવાય વાળા કહેવાય ને, એટલે તરત જ ઓલી દૂધની રિક્ષા આવે છે ને એમાં બે જણાને નાખીને ડૉક્ટર પાસે લઈ ગયા. આમને તો ઝાટકો મારીને ક્યાંક નરભેરામની કરોડો જેવું કાઢી નાખે ક્યાંક, તો એ આ લગ્ન લગ્નને ઠેકાણ હું તો માંડવામાં બેસી ગયો. પછી આપણે ભાઈ ક્યાં તો ઓલાને લઈને ગયા ડૉક્ટર આગળ, તો નરભેરામાં જ સામે જઈને ઉભા રહ્યા કે દાંત કાઢવા છે, તો કે ખોલો મોઢું. નરભેરામ કે મારા દાંત નથી કાઢવા, વાહામાં છે એ કાઢવા છે આના, જરાક ઉતાવળ ન કર્યું તો બીજા બે દાંત કાઢી લે ડોક્ટર. અહીંયાથી દાંત બાંત કઢાવીને પછી બે જણા વ્યવસ્થિત તૈયાર બૈયાર થઈને પછી આવ્યા. ત્યાંથી અહીંયા બધી તૈયારી થઈ ગઈ હતી ને પછી મહારાજે રાડ પાડી, કન્યા પધરાવો સાવધાન. ત્યાં તો આખું બાજવા સાવધાન થઈ ગયું, કારણ કે જેને જોઈ હતી એને ખબર હતી કે હમણાં ક્યાંક ત્યાં જબરજસ્ત દાગીનો આવશે શું. બાકીના સાવધાન મરત નહીં, પણ આમ જ્યાં એની બેનપણીઓ લઈને હાલી આવતી હતી તમે જુઓ, અને આ મરી ગયા ઓલા બેન્ડ વાજા વાળા વગાડતા હતા ને એને એવી ટાણે હોઈ જોઈ કે ચલ ચલ મેરે સાથી ઓ મેરે હાથી. મેં કીધું બંધ કરાવો બંધ, ધીરુ હળી કાઢતો કે બંધ કરા પૈસા નહીં દઈ. હા, કઈ દી વાગી નહીં થકે બેન બેન, બંધ કરી દો. કાંઈ સારા ગીતો વગાડાતા, આવા વગાડાતા હશે ભાઈ, તમારે તંદુરસ્તી નથી આપી એટલે બરો છો. બેન્ડ વાજા બાજવા માંડ્યો શું, હું ખબરદારથી વગાડ્યું તો સભ્યતાથી વગાડો. બીજું વરી વગાડે દો હંસો કા ધોળા બિછડ, કે આવા ન વગાડે લગન ભાઈ, તમે આ પૈસા દે ને કેટલા આપવાના, ચાલો આપી દો એટલે જાય. તમે તમે બીજાના લગ્નમાં વગાડજો, આ વસંતના લગ્નમાં આવા ન હાલ. માન માન મન શાંત પડ્યા, પછી વળી જૂના ગીતોને વગાડવા માંડ્યા ને એ બધું થાળે પડ્યું. ત્યાં બ્રાહ્મણ પછી
ફેરાની વિધિ કરવાની હતી, હાર એકબીજાને પહેરે, એમાં હાથમાં કંઈક વિધિ એવી આવતી હોય છે, એક હાથની અંદર કંઈક ચોખા ને મગ ને શકનનું એવું દીએ, ને પછી એની માથે હાથ ઢકાવે, ને પછી કંઈક રૂમાલથી બાંધી દઈએ. હવે આમ એકે રૂમાલ પૂરો ન થાય, ઘણા આમ ભાઈઓએ ઘા કર્યા, આમની કોઈ કોઈક ભાઈઓએ મોટો રૂમાલ એક ઘા કર્યો, પણ ન આવ્યો મેળે મેળે. એટલે પછી બ્રાહ્મણ સમજી ગયો કે આમાં ઊંડું ઉતરવા જેવું નહીં, એટલે એને પોતાનું પંચિયા જેવું હતું ને એ વીંટી દીધું હાથમાં, ધરમથી પ્લાસ્ટર આવ્યું હાથમાં, એવો હાથ કરી નાખ્યો બેન, અને એવો કચકચાવીને બાંધ્યા હતા ને કલાક સુધી રાખ્યો એમાં. હા, એને શું મંત્ર ભણતા હતા ને કઈ કહ્યું, કલાક પછી જ્યાં ખોલ્યો ને તો ચોખા માલિકો બફાઈ ગયા હતા, મગ ને ચોખા. બ્રાહ્મણ કે ચમચો લાવો, ખીચડી થઈ લાગે. એટલે આને મૃગિયાને ક્યાં પહોંચવું લ્યો. એટલે અમે આમાં કહું છું ને એ બધી વિધિ પૂરી થઈને પછી એમ વિધિ શરૂ થઈ, કારણ કે બૈરાઓ એની રીતે ગીતો ગાતા હતા, ને એમાં તો શું છે કુટુંબ નામને તો કોઈ પહેલેથી મેં તમને કીધું રસ તો હતો જ નહીં. હા, વરઘોડામાં કહું છું ને કોકલા સરઘસમાં નીકળ્યા હોય ને, તે પોલીસે ના પાડ્યું ને ધરાર સરઘસ કાઢ્યું હોય ને, એક પોલીસનો લાઠીચાર્જ નહોતો થયો, બાકી બધું એવી રીતે બધા ઢેળાતા ઢેળાતા આવ્યા હતા. મારા સિવાય કોઈને રસ નહોતો ટૂંકમાં, ભાઈ બંધો બધા વેવાઈને ખાતે ગામમાં સોડા હું પીતા હતા, ફરતા હતા. એટલે દાંત નો કરે નરભેરામ ના વામાંથી ડોક્ટર ને કહી દીધું કે પૈસા કે વેવાય પાસેથી બોલો. એટલે આમ હા, આપણે તો જાણ્યા છીએ, આપણે વજનમાં જ રહેવાનું હોય કે શું. પછી હું તો ફેરાવીને વિધિ શરૂ થવાની હતી, ધીરુ આવ્યો મારી પાસે, વસંતભાઈ જમવાનું કહે ત્યાં 11 વાગ્યા લગ્ન છે, તો પછી તમારે કઈ પતે અહીં બોલાવીને એમ નાય, તમે કહો ને તો આપણે મદદ કરાવી એને, જો એ લોકો પહોંચી ના શકતા હોય તો મેં કીધું એ પહોંચી શકતા હોય, એને બધું નક્કી તો કહ્યું એમ નહીં, તો તમે કહો તો તમારા સસ્તરા ને મળી આવું. ભાઈ સાહેબ જાજે મો વારી કે હજી ફેરા નથી, હજી ફેરા પૂરા નથી થયા, 4 ફેરા થઈ જાય ને પછી તારે જે કરવું કરજે, ત્યાં શાંતિથી બેસી જાય, તો જવા દે હાલ, બાકી 4થો ફેરો પૂરો થશે ને ત્યાં જમવાની આકલ નથી પડી, તો ધીરીઓ કંઈક કરશે, હું સવારનું કારણ કે આ દાંત માથામાં દાંત કઢાવીને આવ્યા ત્યાં અમે જઈમાં જ નથી બપોરે. હા, એટલે ત્યાં તો કોક આવીને કહી દીધું હતું કે શીરો પૂરી બનાવ્યા છે, ગામડાનું વાતો ને આવી ટાઈપનું જમણવાર રાખ્યું છે, શીરો બનાવ્યા છે. ધીરું તું બોલજે, મેં બનાવ જે હશે બધા ખાસ ખાઈ લેવાનું એમ નહીં, પણ શીરાનું નામ પર ઊભો થયો. મને કે હું જાઉં છું, મેં કીધું ક્યાં, બસ હવે તમે મને મૂકી દો એમ કહીને ભાઈ ગયો, તો રસોડામાં ગયો, થયું મને ખબર હોય મારો બાપ સીધો હોય અહીંયા પતી જ ગયો હોય, પૈકડો ને હું સવાર નો ગોતું. મેં કીધું ક્યાં ગયો સવાર, આપણે મેતાદોર માં દૂચો વાળીને લઈ આવ્યા છીએ ને ગયો ક્યાં, ઓલા દાંત દાંત પડાવ્યા છે ને એટલે સીધો રમકાવી લીધો કેટલો બધો, પચું પચું સીધું જવા જ દેવાનું હોય આમાં તો બોલો. પછી આ ફેરાની વિધિ શરૂ થઈ, એટલે આમ પેલો ફેરો ફેરો તો શું હવે કઈ રીતનું લાગતું, એમ તમે તન પીડારી સાયકલ ભેગું ટ્રેક્ટર ફરતું હોય ને એવું લાગે, પણ હવે પણ આ પેલો ફેરો આમ ચાલુ હતો તેમાં હવે મારા વાઈફો ચિંતાના ભામણની વાંય ઉભા રહીને ચિંતાનો ખો એમ કંઈક બોલ્યા તો ઉમરે ચડી ગયા, જાનડ્યું ગીતું ભૂલી ગયું બધું, શું થયું ગયું કે આ શું કરે. પછી મેં સમજાવ્યા, મેં કીધું આ સ્કૂલમાં ભણતી ને તે ખોખોમાં કેપ્ટન હતી, એટલે આવી રીતે ફરતા હોય તે કંઈક આડું આવે તો ભીરીને ખો એમ તો કરશે જ મર કરે. મેં કીધું બીજું શું શું બ્રાહ્મણને પાછું સમજાવ્યો, મેં કીધું ખો કે તો ભાગતો નહીં, મને કઈ સારું થયું, તો મને કીધું ના કે હું નીકળી જ જતો માન માન લગ્ન. મેં કીધું આઈદરા નીકળી ક્યાં જાઉં, એ 4 ફેરા મન મન પૂરા કર્યા, અને એમાં અલગ અલગ ફેરા, પહેલે ફેરે બીજે ફેરે અલગ અલગ બધા દાન દેવાના હોય, પેલું પેલું મંગળિયું વર્તન બધું વિધિસર કર્યું હતું એમાં, કાંઈ આમ ધતીને કાંઈ નંબરે બહુ કાયદેસર લગ્ન એક ધામધૂમથી કર્યા હતા એમ, કંઈ જેવી તેવી વાત નહોતી. આછો પાલવના તોરણ ગામમાં ક્યાં રહેવાનું હતું, બધા અહીંયા જ લગાડી દીધા હતા, ગામમાં જેટલા ઝાડ હતા બધામાંથી પાંદડા ઉતારી આવ્યા હતા, એવો મંડપ શણગારેલો જમાવટા હતા. હવે આ કોણ મારા જતરાવડો 192 કિલોનો દાગીનો કોણ છું, ચોઈણીને સુરવાલ પહેરીને આવ્યો, કેવો લાગ્યો જમાવટ પકડી ગયો તો એવો. હા, પગે લાગ્યો તો રાજી થઈ ગયો, કારણ કે એને પગે લાગ્યો તો ને પેટ નીચે ઢંકાઈ જાય, એ કાંઈ આશીર્વાદ ના દઈ શકે આપણે, વાહ એનું પેટ ફરે.
ના પણ એમ લાગે કઈ પોચું પોચું માથામાં આવી ગયું. આ બધા આનંદ પણ બહુ કર્યા ને, એ લગ્નની વિધિ બધી પૂરી કરીને ફેરા બેરા બધું પૂરું થયું. પણ ચાર ફેરા છે એમાં પેલો ફેરો છે, એ પેલા ફેરાની અંદર ગાયું દાન દેવાય. પણ મારા સસરાને એમ ધાર્મિક કરાવો, આમ ભલે બધું કરતા હોય પણ તરત બ્રાહ્મણના હાથમાં ગાય ચાંદીની, ભલે શક્તિ મુજબ ચાંદીની ગાય મૂકી દીધી તરત એવું ટાણે. આમ તો સાચી ગાય આપે છે પણ એને ચાંદીની ગાય આપીને તરત, પછી બીજી વખત ફેરેમાં હોનાની વાત આવી ત્યારે હોનો આપ્યું બ્રાહ્મણને, વિધિસર કર્યું અને ભૂમિના દાન કીધું ને તઈ એમ મત બોયલા કે જામનગરમાં 3 વીઘા જમીન છે એ હું મારા જમાઈને આપું છું. હું તો રાજી થઈ ગયો, લ્યો હાલો આપણે બ્રાહ્મણ ભેગું ભેગું આપણો મેળ પડી ગયો. પછી ખબર પડી કે જમીન આપે છે એની વાંય વાંય, ચોથા ફેરામાં કન્યાદાનમાં આવડું ખેતર આપે છે એનું શું. જમીને બધા વડીલોને પગે લાગવાનું ના ને તેને એ બધી વિધિ હાલતી હતી ને એમાં આમની કોતી બાયુ એ બધા ધીરુ તો આવ્યો મને કે આપણે જમી આવ્યા કે વસંતભાઈ તમે તમારે ફેરા પડી લીધા ને આપણે જમી લીધું. મેં હવે તમારે કાંઈ કામ હોય તો કે મને કાંઈ કામ નથી ત્યાં એ બધી મારી વાતચીત ચાલતી હતી ને બધા ભાઈબંધો બેઠા હતા ને ઠંડુ પીતા હતા ને હવે તો કાંઈ વડીલોને ખાલી પગે લાગવાનું હતું. બાકી વિધિ હતી પછી ત્યાં એક વિધિ બાકી હતી હજી કંસાર પીરસવાની ને એવી ને કોલી કાંઈ કોડા કોડી રમાડે છે. પેલા બ્રાહ્મણને કાંઈ ખબર ન પડી હતી, થારી તો તૈયાર કરી કોડા કોડીની, પણ મારા વાઈફે હાથ નાખ્યો એટલે મને કે નહીં ચાલો હવે બીજી વિધિ કરવાની છે, આ નથી કરવાની. મેં કીધું કેમ, કારણ કે એમાં પછી હાથ બીજાનું કરે એમ નહોતો. તો કે તો ત્રાસ મુકાઈ ગઈ, એમ ન મુકાય ત્રાસ ને મારા થારી જ મુકાય, ત્રાસ ને થોડું મુકાતવો થઈ ગયું. મેં કીધું એટલે એ વિધિ પછી ન કરી કોડા કોડી ગોતવાની, એમાં શું છે મારા હાથમાં આવે નહીં કોડી, ક્યાંક આંગળા બાંગળા મળી નાખે. કારણ કે મને ખબર છે ને દાગીના બનાવ્યા તો લગ્નના મારું મન જાણે. હું ઓલાને કહું છું, મેં કીધું કાનની કડીનું માપ છે, મને કે હોય જ નહીં બંગડીનું માપ છે. મેં કીધું ભાઈ બંગડીનું માપ બીજું છે, બંગડીનું માપ દીધું ને મને કે આ દુકાન મારી બંધ કરી દઉં જો આવડી બંગડી કોઈની હોય તો. પણ મેં કીધું છે બાપા છે, આ બંગડીનું જ માપ છે, શું એ 4 તોલાને બદલે 12 તોલાની થઈ. મને કે આને બંગડા કહેવાય બંગડા. મેં કીધું બંગડા કે જી કહેવાય, એવડા એવડા બંગડા મેં પહેરાવ્યા છે ને કાનની કડિયું છે ને એવડી તો હાથની બંગડી જેવડી તો કાનની કડિયું. હા કાનમાં પહેર્યું તો ચકલી બેહી જાય થોડીક વાર. એટલે એ બધી દાગીના એટલા પહેરેલા ને એમાં ઓળો હલીથા જેવડો હાર પહેરાવ્યો, કારણ કે અમે આપણે હાર બહુ જબરજસ્ત લઈ ગયા તમે તો મોટો, એનું કારણ શું છે કન્યાના પ્રમાણમાં હાર તો જોઈએ ને લાગવો જોઈએ એમ કંઈક જમાવટ શું, એવડો હલીથો હાર ને ઘરચોરું એનું તો કેવડું થતું હતું 12-15 વારનું ઘરચોરું, આ ડાવરી વેટી હતી ને એમાં માથે આ હાર પાછી મૂંઝારોને તો થતો હતો, કારણ કે એટલું બ્યુટી પાર્લરના સતડા કર્યા હોય ને કપાળ લાલ ઘૂમ ચાંદલા કરી ગયા હતા બધા એનું એવું ને તે એમાં ગરમી થઈ હતી બધું ઓગળતું હતું, તે મારી સામે જુએ ને તો બીક લાગે એવું થઈ ગયું. પણ મેં કીધું હવે મોટું મોટું જરાક ધોવાય પણ એવું ન કરાય અત્યારે વડીલોને પગે લાગવાનું છે, પણ વડીલો આઘા આઘા ભાગતા હતા. મેં કીધું ક્યાં જાઓ છો અમે તમારી વાંચ ધોળવું કેમ આને લઈને, એમ એક ઠેકાણ બેઠા બેઠા સરબત ને હું પીતા હતા ત્યાં આ લોકોએ ફટાણા શરૂ કર્યા, લોકો ફટાણા ગાવાનો રિવાજ છે. પેલા પૂછવા આવ્યા છે કે વાંધો ન હોય તો ગાયમાં ગાવને, હું વાંધો એને ફટાણા શરૂ કર્યા. આવી આવી રે વસંતિયાની જાન આવી, આવી આવી રે વસંતિયાની જાન આવી, ઘણા માગા આવ્યા પછી અમારી કન્યા ફાવી, આવી આવી ધીરુ ઉભો થયો. વસંતભાઈ ના ચાલે ના ચાલે બહુ કીએ છો આપણને, એમ જેમ તેમ નહીં બોલવાનું આપણને, કહી દે હું જાઉં છું. તારે નથી જાઉં ના ના નથી શું જાઉં આપણને કહી દે ને આપણે કઈ બોલીએ નહીં. બાયુજી વચમાં ગરી ગયો અંદર શું, હજા હું તમને જવાબ દઉં છું, તમે શું ફતાણા તંબુ તો ગાશો, ફતાણા હું ગાઉં છું. આપણે જો જોઈએ કે દૂતા કાઢ નાખું વસંતભાઈ એમ નહીં, તમે જોયા ને જવાબ કીધું ને ધ્યાન આવી છે કે આમથી નથી આવી. કન્યા લીધી છે રે વાય અમે તો દાદી પાદી, કન્યા લીધી છે અમે રે વાય દાદી પાદી, કેમ લઈ જાશું ઘેરે અમારી પાસે ગાદી નાની. એવું બધું ઘૂમરે ચડાવી દીધું કે સામે વાળા એકવાર તો મૂંઝાઈ ગયા કાનું શું, મારા સસરા આગળ પતી ગયો કે હાથ દેવડાવજો દરવાજે ચડાવશું આદિ આદિ. આ તો બધી બાયડી ઉઠી ઉઠીને રૂમમાં વહી ગયો, કોઈ જમવા વ્યા ગયા કોઈ ક્યાં વ્યા ગયા.
પછી ત્યાં અમને એવા જમવા લઈ ગયા ક્યાં જમવા, બધા હાકલ પડી એટલે અમે બધા ત્યાં જમવા ગયા. ને પછી વિદાયનો પ્રસંગ આવે એટલે બધું કરુણતામાં વાતાવરણ પડતું જાય. તો જેટલો દાયજો ઘણો દીધો તો, પણ અમે તો પછી હું જાણે અમે તો મેટાડોર લઈને ગયા હતા, આને દીધો એ બધો હલીથો નાખવો ક્યાં. તો ધીધો કે એમ કહો ને તમારા સત્તાને કે મૂકી જાય આવીને, તું ભાઈ સાહેબ બોલ મારે. એક તો એ આપણે લઈ જવાનું હોય, એ મૂકી જાય એમ નહીં, આત્મા એને સગવડ હોય. તમે કહો છો કે પૈસા તકે સુખી છે, તો બે ખતાતા પતિને મૂકી જાય તો આપણે લપ નહીં. શું મેં કીધું, આ લપ ન કહેવાય, આ દે છે આપણે પ્રેમથી. એમને પ્રેમથી દે છે બરાબર છે, પણ મેટાડોરમાં તમે આમાં આમ તમારા વાઈફ બેસશે ને પછી શું કરવાનું છે, મને સમજાવશો તમે કંઈક? અત્યારે શીરો આટલો બધો ખાધો છે અને હેથકનું ખાઈને મામા, હવે આમાં તમારા વાઈફ બેસે એટલે તમારે 10 જણાને તો કેન્સલ જ કરવાનું બરાબર. અને તમે મારુતિ, હું એને ભેગો જાઉં મારુતિ ની ક્યાં એમ નહીં, તો તમે એમાં બેસો તો પછી હવે હું નથી માનતો કોઈ બીજાને બેસવાનો મેળ આવે. કારણ કે તમે 2 જણા તો પેલા બેસી જુઓ, બેસાય તો આમાં હું નહીં તો એ બીક છે, જી બેસાશે નહીં. પછવાડેનો દરવાજો છે ને મેટાડોરનો, એ ખોલવો પડશે જોજો, જ્યાંથી ઓલો સંકટ સમયનું બધું નીકળે ને એ આખે આખો તરસ ખોલશો ને અહીંયાથી જાઓ અને આદે આદા લ્યો ને તો આમાં કાંઈ ગોઠવણી થશે. બાકી નકર તો આમાં બીજું વાહન કંઈક કરવું પડશે. મેં કીધું વાહન એમને સામેવાળાને તમે વાત કરો કે એમ છોકરી જો શાંતિથી જવું હોય જામનગર તો વ્યવસ્થિત એ જ કાંઈક બાંધી દઈએ. કારણ કે આમાં તો, કારણ કે મારુતિ તો નકામી છે, એનો તો કંઈ મતલબ જ નથી, તમે ખોતી લઈ આવ્યા છો. આમાં તો એને અદાય જ નહીં. હા એને કહી દઉં મારુતિ મમ્મી હમણાં એમ નહોતું એટલે પછી ટ્રાય કરી એટલે મેટાડોરમાં તો ગોઠવાઈ ગઈ. તો એટલે મેં કીધું તો વાંધો નહીં આવે, નાળિયેની જે મૂકવાની વિધિ કરવાની છે, નાળિયે તમે જોઈને જ ફાટી જાય હું હતું. એટલે બે આયરામને બધાને ને બધા જે કાંઈ વિધિ કરવાની હતી બધી વિધિ હાલતી, પીડાયનો પ્રસંગ આવે એટલે બધા એકબીજાને ભેટે, કરુણ વાતાવરણ આખું થઈ જાય. કારણ કે દીકરીનો પ્રસંગ એવો છે, દીકરી વિદાય ટાણે ગમે એવો ચમરબંધી બાપ હોય ને મૂછને તાવ દેતો હોય, પણ દીકરી વિદાય ટાણે ભાંગીને ભૂકો થઈ જાય એવો એક ફોને 92 કિલોનો એનો બાપ. પણ દયાની પૂતળી જેવો ઊભો તો ખરી ગયેલા વાળ માથે, અને આખે આખો એને જે સુરવાલ પહેરી હતી ને આખી સુરવાલ ભીંજાઈ ગઈ એવું રોયો હશે. કારણ કે દીકરી ભલે ગમે એવી હોય પણ બાપને બહુ વાલી હોય. 2 વાર તો હું રોવા જેવો થઈ ગયો એટલે વળી ધીરો આવ્યો, આપણે ના થવાનું હોય વસંત તું યાર કાંઈ સમજસ કે નહીં આ વાતાવરણ. એમને વાતાવરણ છે બધું બરાબર છે, પણ એ લોકોના કુટુંબના રોવાનું હોય, આપણે તો જરા હિંમતમાં રહેવાનું. હવે તમારે ઘરે જઈને રોવાનું છે, અહીંયા નહીં. આને કોણ સમજાવે, બધા સાંભળે એમ બોલ. ના આજે અમારી લપ હાલતી હતી, તેની જેટલી બેનપણી હોય ને બધી રૂએ, જેટલી બેનપણી હોય બધી રૂએ. મને કે વસંતભાઈ એક તમને વાત કરું છું, કયો તો જોસ્તી ધીમે ધીમે બધા એમને, આ એની બધી બેનપણી બહુ સાચી નથી હો તમને કહી દઉં. કેમ હાથે નથી જતી, આ તમારી વહુ છે ને એને ભીહત મારે છે ને એમાં રૂએ છે. બાકી આટલું બધું કોઈ, આટલું બધું કોઈ રોઈ ન શકે તાત્કાલિક. જેને જેને ફેતે રોવા મને, જેને ફેતે એમ હોય કોઈ દી, એકાદ તો ન રૂ એવું બને ને. અને હું તો કહું છું તમે બધ ભરી જજો, રોવું ન આવી જાય તો મને ધીરે ન કહેજો. લે કારણ કે હું આ પછવાડે ઉભો હતો ને, મેં જોયું જેતે થઈ ને તો કડાકા બોલે છે, એની કરોડરજ્જુ ભાંગી નાખી હશે બેનપણી. એટલે પછી તો સાસુ સસરાને પગે લઈ ગયા, બધું વ્યવસ્થિત બધા આશીર્વાદ દીધા. મેટાડોરમાં દાગીનો ગોઠવો, એની બાજુમાં હું ગોઠવાનો, ને પછી ધીરોને મેં 2000 રૂપિયા આપ્યા. મેં કીધું જેટલા વધે ને એને બસમાં લેતો આવજો જામનગર. એ તો ખબર જ હતી વસંત, હવે મતલબ નીકળી ગયો યાર. મેં કીધું ધીરો આમાં આવું એમ નહીં, પણ તમારે એ બધી વ્યવસ્થા કરીને પછી નીકળાય બે જણા. પણ મેં કીધું મારું એમાં કામ શું છે ભાઈ, તમારે તો કાંઈ કામ નથી, અમે સમજીએ ભાઈ કાંઈ વાંધો. હવે અહીંયા બાજવા ગામમાં ક્યાં બસું જડતી હોય કોને, તમારે અહીંયા અને આ તો તમે છો ત્યાં સુધી બાપુ, તમે હમણાં જાતો એટલે આ વેવાય વળત કામ મને ભરવા. જમાઈની કિંમત હોય બાપુ અમને હમણાં જજે ઘૂમને નાખી દેતે, ઓલો લાખ તારે કદાચ પૈસા લઈએ નાથભેરામને દાંત ફૂટાઈ જતા. એટલે હવે અમને એટલું મહેરબાની કરો તમે કંઈક ગોઠવતા જાઓ પછી જાઓ. એટલે મેં મારા સત્સંગને કીધું, એટલે
મારા સસરા કે અમારી એક ગાડી છે ને, એક સુમો ગાડી છે ને, તમારી મારુતિ જેમ કરી અને તમે બધા એમાં નીકળી જાવ. કે એ તો મુદ્દા નહીં, તમે છે ને તેલ નાખવાનું આ બિચારા વધુ કરે એવા છે. હું બિચારાને એવું ન બોલાય એમને, પણ જો થઈ ગયો ને સુમાનો મેળ, હવે તમે તમારા દેય માણસ જાઓ, જાવ એમ ન કહેવાય, વિદાય જાવ એમ કીધું. ત્યાં તો બેન્ડ બાજા વાળે ઉપાડ્યું. દિલ મે છુપા કર પ્યાર કા તૂફાન લે ચલે, હમ આજ અપની મોત કા સામાન લે ચલે, મોત કા સામાન લે ચલે. ક્યાં તો ધીરુ સુમા માંથી ઉપો, તને એક વાર કીધું સમજતો નથી તું, તું કોના કોના લગ્નમાં હું વગાડી આવ્યો છું બધું. આજ પછી તને સોગંદ છે, તું કોઈના લગ્નમાં બેન લઈને ના જાજો. તને મારા સમજો, હું મારા તરફથી 300 રૂપિયા તને વધારે આપું છું. ધીરુએ 300 રૂપિયા મારા સસરા ઉપર ગોર કરીને દીધા હતા બેન. મારા સસરા એક વાર ઘૂમરે ચડી ગયા કે આ, મેં કીધું આપણો મિત્ર છે ધીરુ, કે શું ભાઈ એમ સાચો છે કે કઈ કઈ શું વગાડવું, આ લોકોને કઈ ખબર જ નથી કે ભાઈ તમે બાંધી આવ્યા છો. અમે તો તૈયારી કરીને જ આવ્યા હતા બાજવા જાય છે, તો કઈ આમ હો કેવું લઈને આવ્યા હતા. તમારા મોઢા નહીં થાય ને કે વગાડે શું એને, ગરતી પકડી લો હમણાં. હા દે પ્લાસ્ટિકની ડોલમાં જ છે, એની ડોલ ભેગી ભેગી ફેરવતો હતો. બધી અહીંયાથી જાણને દીધી વિદાય. નિયમ એવો છે કે ઘરમાંથી નીકળે તે કંકુના થાપા મારવા જોઈએ. આ વિધિની એક ભૂલ થઈ ગઈ હતી, તેમને પાછા બોલાવ્યા. તો અડધે સુધી સુમો વયો ગયો હતો, તો ધીરુ પાછો આવ્યો ઊંધો ઊંધો સુમો. વસંતભાઈ કઈ મુશ્કેલી નથી ઊભી કરી ને સામે વાળા, ભાઈ ના કાંઈ મુશ્કેલી નથી કોઈ ઊભી કરી. તો મેં કીધું લા થાપા મારવાનું છે ને, આ તો એ કરો, ધાર્મિક વસ્તુ એક પણ રહી ન જવી જોઈએ, ભલે 2 દી રોકાવું પડે અહીંયા. આમાં 2 દી ના રોકાવાનું, ખાલી 5 મિનિટનું કામ છે. ખાલી ઓરડામાં જઈને ગણપતિની સ્થાપના હોય ને અહીંયા ખાલી પંજા હા તો માધી આવે, મુંજા અમે પોતે મારી, તમને ખબર છે. હા એમ ગયા, બ્રાહ્મણ બોલે આવ્યો, કેમ ભલી કેમ જાત બધું, કે ભાઈ ઉતાવળમાં રહી ગઈ એમ, રહી નહીં ના ચાલે, અગત્યની વિધિ છે. અંદર ગયા, બે તકલીફ એક પડી, દિવાલની જગ્યા એટલી હતી, મારા વાઈફે થાપા માર્યા પછી જગ્યા નો રહી, તો હું બાજુની દિવાલમાં મારતો હતો. બ્રાહ્મણ કે ના મરાય, બાજુ બાજુમાં જ મરાય. મેં કીધું બાજુમાં જ જગ્યા નથી, તો મને કે માથે માર દઉં હું, એટલે મોટા હાથમાં નાના હાથ. એમ કરીને વિધિ પૂરી કરીને પછી એમ આવ્યા અને વિદાય દીધી ને પછી વર્તા એ મોજથી ધીરે ધીરે ભાઈ બંધ બધાય કિકિયારી ગપાટા મારતા મારતા જામનગર આવ્યા. ત્યાં ફટાકડાની રેલમ છેલ બોલાવી ઘરાઘર, મોજે મોજ દરિયા. પણ એક વસ્તુ છે કે આ લગ્ન જીવન છે ને, એ જીવનમાં જરૂરી બહુ છે. દાંપત્ય જીવનની મીઠાસ એ છે. ને હું આટલા લગ્નના એક હાસ્યપ્રિય વાત આમાંથી એટલે અમે તર્કથી લીધી કે જે કાંઈ આમાં હાસ્યની વાત આવી, ભલે નાની વાતમાંથી, પણ આનો આખો અર્થ એટલો જ નીકળે છે કે મૃત્યુ જીવનનો અંત અને લગ્ન હાસ્યનો અંત. આભાર.